નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12 કોમર્સ ની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા ની અંદર ચેપ્ટર નંબર 7 અંકુશ. આમ તો એક જ બે લેક્ચર ની અંદર આપણે પાઠ પૂર્ણ કરશું અને નવી બ્લુપ્રિન્ટ કે જૂની બ્લુપ્રિન્ટ એની મુજબ જ આનો ગુણ ભાગ છે એ કેટલો છે 7 ગુણ. હવે આ પાઠ કેવો અઘરો નથી, થિયરીકલ તો તમને ખબર જ છે, એના પોઈન્ટ બેઠા લખવાના છે. લાક્ષણિકતા, અર્થ, લાક્ષણિકતા, મહત્વ, આ બંને વસ્તુ છે જે છેલ્લે આપણે મહત્વ સમજ્યું હતું. હવે આજે આપણે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ, ગણિત ભણીને આવ્યા કે તમને ખબર છે કે આના ભાઈનો છોકરો, આના મામાનો છોકરો, આના સંબંધ શું થાય, એમ આની વચ્ચે કઈક સંબંધ છે ને, બધાની વચ્ચે આયોજન અંકુશ જે છે, પછી વ્યવસ્થા તંત્ર. પણ અત્યારે જે આપણે ભણીએ છીએ અંકુશ અને આયોજન વચ્ચેનો સંબંધ, આપણે બે વિષયનો સંબંધ. તો આયોજન અગાઉથી ગણવામાં આવે તમે બુદ્ધિપૂર્વક થી કઈ નિર્ણય લો અને ધ્યેય સિદ્ધિ માટેનો સૂચિત કાર્યક્રમ તમે આખું નક્કી કર્યું છે. કાર્યક્રમ કે મારે પહેલેથી આ વિષયો ભણવાના છે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, હવે એને પાર પાડવા માટે શેની જરૂર પડશે, અંકુશ. જો તમારી પાસે પુસ્તકો નહીં હોય તો આયોજન બધું કરશો, પણ તમે વાંચશો નહીં તો એ સિદ્ધ થવાનું નથી. પણ તમારી ઉપર અંકુશ હોય કે તમે વાંચો, વાંચ્યા વિદ્યાર્થી છે પણ દોઢ કલાક પેપર જે પૂરું થતું હોય 50 ગુણનું, એ કદાચ 3 કલાક પૂરું કરે તો એ કોઈ લિમિટ નથી, અથવા એની તૈયારી ન બને. આપણે કહીએ ને કે ભાઈ દશેરાના દિવસે આપણે ગોળું ન દોડે, ખોડાવામાં તમે જાઓ, સવારી કરતા હો, તમને બધી રીતે સારું દોડતા હો, સ્પર્ધામાં તમે જાઓ, અગાઉથી જ્યારે પ્રેક્ટિસ કરતા હો ત્યારે તમને 10 મિનિટમાં કદાચ જે 100 મીટર કે જે કંઈ અંતર રાખેલું હોય એ અંતર તમે કાપી શકતા હો. પણ જ્યારે ખરેખર તમે સ્પર્ધામાં ઉતરો ત્યારે તમારે સફળ ન થાવ તો એ તમારી મહેનત કહેવાય નહીં, કારણ કે જ્યાં પરફોર્મન્સ આપવાનું છે ત્યાં એ કાર્ય સિદ્ધ થવું જોઈએ. હવે આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે સિદ્ધ કરવા માટે બુદ્ધિપૂર્વક નો સુશીલ ક્રમ અગાઉથી તમે કોઈ આયોજન નક્કી કરો બરાબર કે આ બુદ્ધિપૂર્વક નો સુશીલ કાર્યક્રમ આયોજન છે ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિનું ધ્યેય સ્પષ્ટીકરણ છે. આયોજન છે ને વર્તમાન માટે તો કદાચ તમે ન, પણ આયોજન ભવિષ્ય માટે, હાલો કાલે તમારે શું કરવાનું છે, તમારે એક્ઝામનું પેપર હોય એટલે તમે નક્કી કરી દેજો અગાઉથી કે ભાઈ કાલે મારે છે આજે આ પેપર પૂરું થઈ જાય, એટલે જેવું એ પેપર પૂરું થાય જો વચ્ચે રજા આવતી હોય તો તમને ખબર છે કે પછીનું જે પેપર છે એનું થોડું વાંચી લો અને પછી કન્ટિન્યુ પાછું શું કરવું એનું રિવિઝન કરી પછી બીજા દિવસે જે પેપર છે વચ્ચે કાંઈક રજા આવે એકાદ બે દિવસની તો તમે એનું આયોજન કરી શકો કે પ્રથમ દિવસે મારે પેપર જે એક દિવસ રજા છે પ્રથમ દિવસે ગુજરાતીનું છે અને એના પછી જે છે એ મારે એકાઉન્ટનું છે અથવા તો જે કાંઈ પેપર જે ટાઈમ ટેબલ મુજબ હોય તો તમને ખબર છે ગુજરાતી મારા માટે સરળ છે તો આજથી 2 દિવસ ગુજરાતી ન વાંચો અને 1.5 દિવસ તમારે જે બધા દાખલા જે નથી સમજાતા અથવા તો જેની પ્રેક્ટિસની જરૂર છે એ કરી અને થોડીક તૈયારી કરી નાખો પછી પાછું કન્ટિન્યુ બપોર પછીના સમયથી લઈ જાઓ એટલે કાલે જ્યાં સુધી પેપરનો સમય થાય ત્યાં સુધી તમારે માત્ર ને માત્ર શું વાંચવા દે ગુજરાતી એટલે પછીનો કાર્યક્રમ તમારો આખો ઘડાઈ જાય એ સુશીત કાર્યક્રમ કે તમને ટાઈમ ટેબલ આપી દે ને બોર્ડે તમને ટાઈમ ટેબલ આપે આપણે કહીએ ને સુશીત કાર્યક્રમ એટલે જ તે હવે કે ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે અને ધ્યેય સિદ્ધિ કરવા માટે કઈ પ્રવૃત્તિ હાથ ધરવી પડશે આયોજન નું કરશે કે ધ્યેય સિદ્ધ કરવા માટેનું સ્પષ્ટીકરણ અને ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિ કરવી પડશે ક્યાં સાધનની જરૂર પડશે તમે એકાઉન્ટ પેપર દેવા જા અને ગુજરાતી પેપર નીકળે ખાલી બોલ પેન લઈને જોડાયા થાય ન કરી શકો તમે પણ તમને ખબર છે કે એમાં જરૂર જોઈએ કે સ્કેલ પેન્સિલ
છે ક્રમ પર પછી હજી તમને ખબર છે કેલ્ક્યુલેટરની જરૂર પડે છે કારણ કે ત્યાં માન્યતા છે ત્યારબાદ જુદી જુદી જે વસ્તુ છે તમારે જોતી હોય તો આ જે કાર્યક્રમ મુજબ તમને ખબર હોવી જોઈએ સાધનો સમય અને સમયપત્રક એ તમારે રાખવું જોઈએ અથવા ઘડિયાળ ઘણા વિદ્યાર્થીઓ વોચ જોશે કારણ કે એને એ ઉપર ખ્યાલ આવે ઘણી વખત પેપરની અંદર તમે લખવા બેસો ને ત્યારે ખબર જ નથી કેટલો સમય ગયો 3 કલાક કેમ જાય ની ખબર નથી હોતી હવે અત્યારે એને કેટલા સમયમાં પૂરી કરવી પડશે તે માટે કયા સાધનની જરૂર પડશે તો હમણાં વાત કરી નાખી આમાં જે પોઈન્ટ આવે છે પહેલા જ આપણે વાત કરી નાખી કે ભાઈ કેટલા સમયમાં તો કે 3 કલાક આ વાત થઈ ગઈ કયા સાધનની જરૂર પડશે આવી ગઈ વાત આ બુદ્ધિપૂર્વકનું જે આયોજન કરો ને એમાં આ બધી વસ્તુનો સમાવેશ થાય પણ એના માટે આ 3 કલાકમાં પૂરું કરવું પડશે એના માટે શું જોઈએ ઈ અંકુશ તમારે કોઈ 3 કલાકની માટે કોઈ 5 મિનિટ ક્યારે કે પ્રાપ્ત નથી અને ભાગ્ય કંઈક સંજોગો વસાત એ બોર્ડના નિયમ અનુસાર તો તમને જ્યારે પેપર સ્ટાઇલ આપીને સોરી આ મુદ્દો પૂરો કરીને પછી એક વાત કરીશ કે અંગેની રૂપરેખા કે યોજના છે જ્યારે અંકુશ ધંધાકીય એકમમાં આયોજન મુજબ આપેલા સૂચનો મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ કાર્ય થાય છે ને જો અંકુશનું કાર્ય શું છે કે આયોજનમાં જે સૂચિત કાર્યક્રમો છે જે નક્કી કર્યું છે અને આપેલા સૂચનો મુજબ અને સ્થાપિત ધોરણો મુજબ એ કાર્ય થાય છે કે નહીં એ જરૂરી ત્યાં નહીં તેની ચકાસણી કરવાનો અને એના વિચલનો તો વારંવાર આવે એની ચકાસણી કરવાની અને વિચલનો જે છે એ વિચલનોની માલુમ પડે કે વિચલનો જણાય તો સ્થાપિત ધોરણો મુજબ કે માલુમ પડે તો સુધારા લક્ષી પગલા લેવા તો આવી વિચલનો થવાના અને પછી શું કરવાનું આજે છે સુધારા લક્ષી પગલા એમાં ભૂલ હોય એ સુધારવી જ્યારે તમે પ્રેક્ટિસના દાખલા ગણશે ત્યારે સુધારી શકો અથવા હજી પેપર પૂરું ન જોઈએ ત્યાં સુધી કદાચ શિક્ષક થોડી ઘણી કરી તમે સુધારો કરી શકો પણ જો આવું પહેલેથી કરેલું હોય તો પછી એ ભૂલ થવાની શક્યતા ઓછી રહે હવે નહીં ત્યારબાદ અંકુશ જરૂર આયોજન જ્યાં આયોજન હોય છે ત્યાં અંકુશ જરૂરી બને છે જ્યાં જ્યાં આયોજન હોય ને ત્યાં અંકુશ જરૂરી છે સિક્કાની બે
बाजू से बे बाजू सिकाली सर बे बाजू હવે આ આયોજન એક છિકાની બે બાજુઓ છે જો છિકાની બે બાજુઓ પહેલા પણ તમને સમજાવ્યું છે એટલે આમાં બહુ સમય નહીં લઈએ પણ તમને ખબર હશે કે એક જ થી બે બાજુ સાપ હોય તો બે બાજુ કાટ હોય તો એ છિક્કો ચાલે કે ન ચાલે ન ચાલે પણ એની સરખી એક બાજુ સાપ અને એક બાજુ કાટ આપણે ઉભરી ને જ્યારે ટોસ ઉડાવતા હોય ત્યારે એ પ્રકારની બે બાજુ અને તો જ એનું સંતુલન તો જે છે એ સત્ય ગણાય નકર આપણે કહીએ ને છિક્કો ખોટો છે હવે આયોજન અને અંકુશ એ સંચાલનમાં બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે આયોજન અને બે પરસ્પર એક સિક્કાની બે બાજુ એટલે કે પરસ્પર એ બે બાજુઓ છે આધારિત કાર્ય છે આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે આયોજનની સફળતાનો આધાર કોને ઉપર છે કે આયોજનની સફળતાનો આધાર અંકુશ પર રહેલો આમ તો સરળ રીતે તમારું ઉદાહરણ અમે કે તમારું ક્લાસમાં ધ્યાન ન રાખવાનું તમારી કોઈ તો પાછળ પ્રેશર રાખવામાં ન હોય ને આપણી ભાષામાં કહેવાય તો તમે લોકો છે ને વાંચતા નથી હવે બધાની વાત નથી કરતો પણ ઘણી વખત એવું થાય અને એ જ વિદ્યાર્થીઓને જ્યારે વર્ષ પૂર્ણ કરે ત્યારે ખ્યાલ આવે કે જો હું પહેલાં જ્યારે સાહેબ કોઈ કાંઈ હોમવર્ક ચેક ન કરતા અથવા તો વાલીઓને ન બોલાવતા તો હું કઈ કાર્યક્રમમાં બહુ ધ્યાન ન આપતો અભ્યાસક્રમમાં પણ પછીથી મારો અભ્યાસ એ સુધરો જ્યારે તમારા પરિણામ આવે ત્યારે તમને એનું ખ્યાલ આવે ત્યાં સુધી આપણે એ ખ્યાલ હોતો નથી હવે આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર છે અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિસરણને શોધીને સુધારા લક્ષી પગલા આ પહેલા કેટલી વખત આવ્યું કે આયોજનમાં જે છે એ અંકુશ દ્વારા વિસરણો અને ભૂલો જે છે એના દ્વારા સુધારા લક્ષી પગલાઓ લઈ અને એને સુધારવાનું કાર્ય કોણ કરે છે અંકુશ દ્વારા થાય છે તેને યોગ્ય દિશામાં લઈ જવાય છે જ્યારે બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી અને અંકુશ કાર્યનું જે છે ને અંકુશનું કાર્ય એ આયોજન ન હોય ને આ વસ્તુ ન હોય ને તો આ વસ્તુ આ બે જો આ ન હોય તો આનું કોઈ શક્ય નથી વિદ્યાર્થી ન હોય ભણવાનો પ્રશ્ન નથી હોતો ક્લાસમાં આ તો ઓનલાઈન છે એટલે અહીંયા વિદ્યાર્થી ન હોય તો ચાલે પણ જ્યારે વાસ્તવિકતા હવે કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશ કાર્યની કોઈ જરૂરિયાત જ નથી કે આયોજન દ્વારા જ અંકુશ અમલમાં આવે છે આપણે કહીએ ને જે રીતના પછીના ચેપ્ટરમાં એવું આવશે કે આયોજન છે એ અંકુશની જન્મદાતા છે આયોજનથી જ અંકુશનો જન્મ થાય છે કારણ કે આયોજન છે ત્યાં અંકુશની જરૂરિયાત ઊભી થાય છે કાર્યની કોઈ જરૂર રહેતી નથી એટલે કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ ઓફ અ સેમ કોઈન આ છિક્કાની જો ઉપરનું વાક્ય નીચે લખેલું છે કે આયોજન છે એ શું છે એક સિક્કાની બે બાજુઓ છે હવે બીજો પોઈન્ટ છે મિત્રો એની ઉપર ધ્યાન આપજો કે પરિવર્તનો સામે રક્ષણ રસ ઋષિ ટેકનોલોજીમાં ફેરફાર થાય માણસોની જે રસ ઋષિ છે કે એની શોખ તમને ખબર હશે કે અત્યારે દરેક બાબતમાં દેખાદેખીનો જમાનો એમ કહીએ તો ચાલે આજથી વર્ષો પહેલા આવી બધી ફેશનેબલ જો અત્યારે લોકોને એક ટાઈમ જમવા ઓછું મળે પણ અમુક ફેસિલિટી ન હોય તો ન ચાલે અને પહેલાં એવું હતું કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એટલે લોકો બહુ આરામ અનુભવતા અને હવે શું છે ખબર છે તમારી પાસે એક ગાડી હોય તો તમને શું કહે છે મારી પાસે બે ગાડીઓ અથવા મોંઘી ગાડી હોવી જોઈએ આ બધી જે છે એ વાત આગળ હવે આયોજન એ કાર્યક્રમો ઘડવામાં આવે છે અને તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય છે આયોજનનો કાર્યક્રમ ઘડવામાં આવે પણ એનો અમલને જે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય આપણે જે બોલો આંતરિક વર્તીના પ્રાપ્તિ સ્થાન અને બાહ્ય બરાબર આંતરિક અને બાહ્ય અને પરિબળો આ બે પરિબળો છે ને એની ઉપર એનો આધાર રાખે ઘણી વખત તમને ખબર હશે કાર્યક્રમ પરિબળો તો ઠીક છે પણ બાહ્ય પરિબળો ધંધા ઉપર બહુ અસર કરે આયોજન કર્યું છે પણ તમે જે વિચારણા કરી છે
એમાં જો બાહ્ય પરિબળોની સાથે ન આવે તો તમારે નુકસાન વેઠવું પડે, કારણ કે લોકોના ફેશન બદલાય છે. જૂની જે ફેશન છે એની જગ્યાએ નવી, એની રસ ઋષિ હવે તેનો અમલ આંતરિક કે બાહ્ય પરિબળો ઉપર આધારિત હોય છે. આંતરિક પરિબળોને નિયંત્રણ લઈ શકાય છે તો એક ખાસ ધ્યાન રાખજો, પણ બાહ્ય પરિબળો તમે નિયંત્રણ રાખી શકતા નથી. આંતરિક પરિબળો ને નિયંત્રણ માં લઈ શકાય તો એના વિરુદ્ધ માં શું થશે? બાહ્ય પરિબળો તમે નિયંત્રણ કરી શકશો? લોકોને તમે કહી શકશો તમે આવી ફેશન નહીં વિકસાવતા અથવા તમે આમાં રસ નહીં દાખવતા, એને તમે ફેરફાર કરી શકવાના નથી. હજી આવશે. જયારે બાહ્ય પરિબળો સરકારની નીતિ હરીફાઈ તેજી મંદી આશામાંની જરૂરિયાતો લોકોની અભિરુચિ ફેશનમાં પરિવર્તન વગેરે માટે જરૂરી બને છે. બાહ્ય પરિબળોને સમજીએ તે અનુસાર સુધારા લક્ષી પગલા લઈ આયોજન અનુસાર કાર્ય થાય. અને બાહ્ય જે પગલા છે કે બાહ્ય પરિબળો એને સુધારા લક્ષી કે ફેરફાર કરી શકો. તમે જે કઈ ઉત્પાદન કરો છો ને એમાં ફેશન બદલી તો તમારે એની સાથે ફેરફાર કરવો પડે, કરવો પડે, નકર તમારો બિઝનેસ છે ચાલે નહીં. તમે જીન્સના જે સાદા પેન્ટ બનાવતા હો ઉદાહરણ તરીકે, અને એક બી એક ફેશન તમે શરૂ રાખો ને એની માંગ બજારમાં ન હોય તો તમારે એનો ફેરફાર કરવો પડે ને. જો અહીંયા કીધું છે કે નીતિ હરીફાઈ તેજી મંદી કાચા માલની અસર લોકોની અભિરુચિ ફેશનમાં બદલાવ પરિવર્તન વગેરે માટે જરૂરી બને છે. બાહ્ય પરિબળોને સમજી તે અનુસાર સુધારા લખે કે બહાર બજારમાં કેવી માંગ છે. બાહ્ય પરિબળોને ધ્યાનમાં લઈને સુધારા લક્ષ્ય પગલા કે આપણે આવું ઉત્પાદન કરીએ પણ આ નહીં ચાલે, આ વસ્તુ બનાવો. ઉદાહરણ તમને લઈ દો તો એક ગામડાની અંદર અત્યારે પેલી ઈટો બનાવતા કાદવમાં, અને જો પણ એ લોકોની જરૂરિયાત એવી છે તાત્કાલિક તો સિમેન્ટ કોન્ક્રીટમાંથી બનાવે પછી બે દિવસે તૈયાર થઈ જાય, તમે બે દિવસમાં એનો ઉપયોગ કરી શકો, બે કે ત્રણ દિવસની અંદર. ઓલી જે ઈટો છે એને બે દિવસ સુકાવા દેવી પડે, એને પછી ભઠ્ઠીઓ દ્વારા એને પકવવામાં આવે છે, પ્રોસેસ 15-20 દિવસની હોય છે. તો લોકોની ફેશન છે તમે એ પદ્ધતિથી તમે ઉત્પાદન કરતા હો તો લોકો ક્યાં આકર્ષાય છે? તો તમારે એમાં પરિવર્તન કરવું પડશે ને કે આપણે આ પ્રકારના બદલે આ પ્રકારનું ઉત્પાદન કરવું પડે. એવી રીતે ખાણીપીણી છે અમુક વસ્તુ, પછી તો ઉત્પાદન ક્ષેત્રે છે કે તમને ખબર છે ઘણી વસ્તુ છે એવી છે લાંબા સમય પાક, પણ લોકોને અત્યારે જરૂરિયાત કેવી છે? તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય છે. બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી લોકોની જેની જરૂરિયાત છે એવું ઉત્પાદન કરવું પડે તો તમે આગળ વધી શકો. કે હરીફાઈ તેજી મંદી કાચા માલની અસર લોકોની અભિરુચિ ફેશનમાં પરિવર્તન વગેરે માટે અને જરૂરી બને છે. બાહ્ય પરિબળોને સમજી તે અનુસાર સુધારા લક્ષી પગલા મેં કીધું ને કે બહારના જે પરિવર્તનો છે એને જોઈને તમારે ફેરફાર કરવો પડે. આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં, કાર્ય તે થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. આમ આયોજન અને અંકુશ પરિવર્તન સામે રક્ષણ આપે છે. અને આમ અંકુશ શું કરે છે કે ભાઈ આવું ને આવું એમાં પરિવર્તન લાવો, ફેરફાર કરો. એટલે કોના માટે કહી શકાય કે આયોજન સામે પરિવર્તન છે, અંકુશ એવું કરે છે પરિવર્તનો સામે રક્ષણ આપે છે. પરિવર્તનો છે તો એમાં તમે ફેરફાર કરશો તો રક્ષણ થાય છે, બાકી તમે જૂની પદ્ધતિ મુજબ ચાલશો તો તમે પહેલા ધોરણમાં જેમ સમજતા એ પદ્ધતિથી સમજો, 12મા ધોરણમાં તમે સમજી શકો, 8મા ધોરણમાં જે ભણતા એ મેથડથી તમે ભણો, કારણ કે ત્યારે બધો સમગ્ર અભ્યાસક્રમ કદાચ કરાવતા બોર્ડ ઉપર. પણ ઘણી વખત એવું છે કે અમુક અભ્યાસક્રમ તમને પણ 50% તૈયારી માટે આપવામાં આવે તો તમારે એ પદ્ધતિથી ચાલવું પડે. હવે અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે કે અંકુશ માટે આયોજન શું છે? અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે. આ શબ્દ તો ઘણી વખત મિત્રો તમે બોર્ડમાં પેપર અથવા શબ્દ જો આવે ને તમારી સામે તો તમને ખ્યાલ આવી જશે અંકુશ માટે આયોજન શું છે. પૂર્વ શરત, પૂર્વ એટલે અગાઉ છે, અગાઉ બરાબર. હવે ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધ કરવા યોજના ઘડવાનું કાર્ય આયોજન કરે છે. યોજના મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોણ કરે છે? આ વારંવાર આવી ગયું કે આયોજન છે એ અગાઉથી ઘડે છે, આયોજન તૈયાર થાય છે અને યોજના મુજબ યોજના ઘડે છે. યોજના કોણ ઘડે છે?
આયોજન છે યાદ ના કરે અને એક ઉત્પાદન કાર્ય થાય છે જો ઉત્પાદન કોણ કરે છે અંકુશ તો આ બે શબ્દો વિશે આપણે ક્યારના સરસા કરીએ છીએ તમને ઘણી વખત કન્ફ્યુઝ થતું હોય પણ ખરેખર ક્યાં શબ્દ સાથે કે શબ્દ જોડો છે આપણે આવે છે મથાપણ આપણી ભાષામાં કહેવાય હવે અંકુશ દ્વારા થાય છે અંકુશના કાર્ય કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીનું પરિણામોને સરખાવવામાં આવે છે અને વિચલનો જણાતા સુધારાત્મક પગલાં લેવામાં આવે છે આમ અંકુશ કાર્ય માટે આયોજન એ પૂર્વ શરત છે જો પાછું કે અંકુશ દ્વારા શું કરવામાં છે આયોજન મુજબ જે ધ્યેયો નક્કી થયા છે એ મુજબ કાર્ય થાય છે કે નહીં એ જોવાનું પાછું એને શું કરવાનું છે સુધારાત્મક પગલાં લેવા પછી વારંવાર એ શબ્દ આવે તમામ પગલા લેવા આમાં આપણે બહુ લાગે છે લખવાની જરૂરિયાત નથી પણ ટેક્સ્ટના જે મુદ્દા છે જરૂર છે ને ત્યાં લઈ કરતી રહેવી હવે આયોજન તે અંકુશની અંકુશનો જન્મદાતા છે આપેલા મેં તમને પ્રશ્ન હમણાં વાત કરી હતી કે આયોજન એ આયોજન એ અંકુશનો જન્મ દાતા છે હવે એની અંદર કે આયોજનને કારણે જ અંકુશનો કાર્યનો જન્મ થાય છે જો આયોજન થાય તો જ અંકુશનું કાર્ય થાય એટલે કે અંકુશના કાર્યનો જન્મ થાય છે આયોજનમાં નક્કી થયેલા પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવાનો હોય છે અને આયોજનમાં જે નક્કી થયેલા કાર્યક્રમો છે કે પ્રવૃત્તિઓ છે એની ઉપર શું કરવાનું હોય છે અંકુશ રાખવાનો હોય એટલે કે લિમિટ તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વમાં આવી શકે નહીં અને જો આયોજન ન હોય તો આનું કાર્ય છે એ અસ્તિત્વમાં એટલે કે એનો જન્મ થતો નથી આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આ જે હકીકત છે એને ધ્યાનમાં રાખીને જે છે એ અંકુશને સોરી આયોજન છે એ અંકુશનો જન્મદાતા છે એવો શબ્દ આપણે કહી શકીએ ત્યારબાદ છેલ્લો આપણો પાઠ છે અંકુશ પ્રક્રિયાના તબક્કા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવા આજે આપણે કેટલા ચાર જે પોઈન્ટ છે એ સમજ્યા છે નેક્સ્ટ ટાઈમ જ્યારે ફરી વખત મળશું ત્યારે આ પાઠ છે અંકુશની પ્રક્રિયાના તબક્કાઓ એ સાથે આપણે પાઠ છે પૂર્ણ કરીશું અસ્તુ જય સ્વામિનારાયણ વિદ્યાર્થી